વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ પાંચમાં પાઠ એકની પૂર્ણાહુતિ સાથે પાઠ બેની આજે શરૂઆત કરીશું. કે પાઠ બે કે જેનું નામ છે પોટલા ટપકે ટપ, કે આ સુંદર મજાનું એક સ્ટોરી અને એક ગીત છે. પોટલા એટલે કે વરસાદની આગળ વાત કરી રહ્યા છે. વરસાદ જેવી રીતે ઝરમર ઝરમર ઝરમી રહ્યો છે અને એમાં જે એની વાદળોની જે રમત છે તે આ પાઠમાં બતાવ્યું છે. તો આપણે એક સુંદર મજાના નાનકડા ગીતથી આપણે શરૂઆત કરીએ. કે સુંદર મજાનું આ એક ગીત છે કે કવિતામાં જોઈએ કે દરેકને એવું હોય કે આપણે જે છીએ ને એમાં આપણને સંતોષ ના હોય, કે હંમેશા આપણને બીજાનું સારું લાગે. તો અહીં કવિ જે છે પિનાકીન ત્રિવેદી, એ અહીં એક પંખી બની જાય છે અને પંખી બની અને આ ગીત ગાય છે. તો ગીતની શરૂઆત કરીએ. પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય. એટલે કવિ કહે છે કે આ પંખીને હું જોઉં છું એટલે કે આ બર્ડ્સને જોઈને મને થાય છે કે જો મને પાંખ હોત તો, જો મને વિંગ્સ હોત તો હું શું કરત. તો આપલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું હંમેશા. આપણને હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે કે હંમેશા આપણને એવું જ હોય કે મને જો પાંખ હોય તો આ ચાલવાનો કેટલો બધો કંટાળો આવે. એ કોઈ પણ વસ્તુ અમુક વખતે જો મમ્મી આપણને કહેતા હોય કે જાને આ જઈને લઈ આવું ને, તો વ્હીકલ આપણા જોડે હોય અને કોઈની જોડે જવાનું હોય તો વાંધો નહીં, પણ વ્હીકલ ના હોય અને મમ્મી એમ કે ચાલીને જવાનું છે તો આપણા મોડામાંથી ક્યારેય હા ના નીકળે. તો એવી જ રીતે આપણને એ વખત એવું થાય કે મને જો પાંખ હોત તો હું ફટાકથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેત અને એ વસ્તુ લઈ આવત. પણ જેને જે હોય છે એની કિંમત નથી હોતી એવું અહીંયા આ કવિ બતાવી રહ્યા છે. કે તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. આભલે એટલે કે આકાશમાં, એટલે કે બસ આખો દિવસ ઉડ 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 જ કરું. એ તો પંખીને જ ખબર હોય કે આખો દિવસ ઉડ ઉડ કરે એટલે શું થાય. જેવી રીતે આપણે ચાલચાલ કરીએ છીએ તો કેવા આપણા પગ દુખી જાય છે, એવી જ રીતે વિચારો કે પક્ષી છે એ આખો દિવસ ઉડ્યા જ કરે તો એને કેટલો થાક લાગતો હોય. આગળ જોઈએ. ઘડિયાળમાં 10 વાગે ટન 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 ટન, એટલે કહે છે ઘડિયાળમાં 10 વાગી ગયા છે, ઘડિયાળમાં ટકોરા થઈ ગયા છે કે 10 વાગી ગયા છે. બા મને ખોળવા લાગે, ખોળવા એટલે કે શોધવા લાગે. કે આગળના આપણે સ્ટોરીમાં ટીકુબહેનવાળી એક પોએમ આવી હતી એમાં પણ બધા એને શોધી રહ્યા હતા, પણ ટીકુબહેનને તો વાંચવાનો બહુ શોખ હતો એટલે મસ્ત મજાના પલંગ નીચે જઈ અને એ મસ્ત મજાના વાંચી રહ્યા હતા. એ જ રીતે આ પોયમમાં પણ કે બા મને ખોળવા લાગે એટલે કે શોધવા લાગે. બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, એટલે કે 10 વાગી ગયા છે, સ્કૂલનો સમય થઈ ગયો છે અને બા શોધી રહ્યા છે, પણ હું તો ક્યાંય મળી જ નથી રહ્યો, હું તો ક્યાંય દેખાઈ જ નથી રહ્યો. ઊંચે ઊંચે ઉડ્યા કરું એટલે કે બસ ઉપર આકાશમાં ને આકાશમાં હું તો આભલે ઉડ્યા કરું, ઊંચે ઊંચે ઉડ્યા કરું, બસ ઉડ્યા જ કરું. પેલા ડુંગરાની ટોચે એટલે કે પર્વત ઉપર જઈ, ડુંગરા એટલે પર્વત, એટલે કે પર્વતની સૌથી ઉપર જઈ અને બસ હું ઉડ્યા જ કરું, મારી પાંખ જઈ પહોંચે એટલે કે જ્યાં સુધી મારી પાંખ જઈ શકે ત્યાં સુધી હું ઉપર ઉપર જઉં અને બસ ઉડ્યા જ કરું, ઉડ્યા જ કરું અને ત્યાંથી નીચે જોઉં. અમુક વખત આપણને એવું લાગે કે ઉપર બહુ જ ઉપર પહોંચી ગયા હોય ને ત્યાંથી આપણે નીચે જ જોઈએ તો આપણને બીક લાગતી હોય છે, કાં તો વસ્તુ આપણને નાની દેખાતી હોય છે. તો કવિ અહીંયા એવું જ કહે છે કે હું બહુ જ ઉપર ઉપર ડુંગર ઉપર પહોંચી જઉં છું અને ત્યાંથી જો હું નીચે જોઉં છું તો બા ઢીંગલી જેવા, એટલે કે મમ્મી જે છે એ નાની નાની ઢીંગલી જેવા અને બાપુ ઢીંગલા જેવા. તમને ખબર હોય તો તમે લીલીપુટવાળી સ્ટોરી જોઈ હશે, લીલીપુટના વેત્યાઓ કે જે લોકો આટલા વેત્યા વેત્યાઓ જ હોય છે કે બહુ ઘણા ઉપર ઉપર આપણે જોઈએ તો ઉપરથી જ્યારે પણ વસ્તુઓ જોતા હોઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણને નાની જ દેખાતી હોય છે. એ જ રીતે અહીંયા કવિ કહે છે કે જ્યારે હું ડુંગર ઉપર ચડી જઉં છું
અને ત્યાંથી નીચે જોઉં છું તો મારા મમ્મી અને પપ્પા જે મને છે એ મને ઢીંગલા ઢીંગલી જેવા લાગતા હોય છે. નાના 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 એટલે કે બહુ જ એકદમ નાના 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 લાગે છે. જો હું તો છાના માના એટલે કે હું એકદમ છાની માની રીતે છુપાઈ છુપાઈને એમને જોયા કરું. બસ આપલે હું ઉડ્યા જ કરું, ઉડ્યા જ કરું અને ઉડ્યા જ કરું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાના આ વિડીયોમાં આપણે આ સુંદર મજાના કવિતાની શરૂઆત જોઈ. આપણે આગળના વિડીયોમાં આપણે પાઠની શરૂઆત કરીશું. ઓકે, પ્રણામ.